વેલકમ બેક. અમદાવાદથી એક મહત્વપૂર્ણ સમાચાર. ચિલોડા પાસે ગટરમાં દૂષિત પાણી નાખતું ટેન્કર પોલીસે ઝડપ્યું છે. સમ્રાટ નમકીન ફેક્ટરીનું દૂષિત પાણી ગેરકાયદેસર રીતે ગટરમાં ઠાલવવામાં આવતું હતું. નરોડા પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. દૂષિત પાણીના સેમ્પલ વધુ તપાસ માટે જીપીસીબીમાં મોકલવામાં આવ્યા છે. ચિલોડા પાસેનો બનાવ ગટરમાં પ્રદૂષિત પાણીનું જે ટેન્કર ભરેલું હતું તે ઠાલવવામાં આવ્યું. સમ્રાટ નમકીન નામની આ કંપનીનું જે ટેન્કર હોવાનું સામે આવ્યું છે. સંવાદદાતા જિગ્નેશ કે પટેલ ફોન લાઈન પર જોડાયેલા છે. જિગ્નેશ, પ્રદૂષિત પાણીનું ટેન્કર જે હતું તે ચિલોડા પાસે જે મુખ્યત્વે જે પાણીની જે લાઈન છે, ગટર જે ગટર લાઈન છે, ડ્રેનેજ ત્યાં ઠાલવવામાં આવતું હતું, આખરે આ સમગ્ર ઘટના સામે કેવી રીતે આવી, હવે કેવા પ્રકારની કાર્યવાહી? જી જિગ્નેશ. જી જગદીશ, જે પ્રમાણે પોલીસે ટેન્કર ઝડપી પાડ્યું હતું, તેમાં જે સમ્રાટ નમકીનમાંથી જે ડેમેજ, જે ખરાબ પાણી હતું કે જે પ્રદૂષિત પાણી હતું, તે પાણી ગેરકાયદેસર રીતે ગટરમાં છોડવામાં આવી રહ્યું હતું અને તેને પોલીસે રંગે હાથો ઝડપી અને જે ટેન્કર ચાલક હતો તેની પૂછપરછ કરી હતી. અત્યારે હાલ જે ટેન્કરમાંથી જે પાણીના સેમ્પલ લેવાયા હતા તે સેમ્પલને જીપીસીબી ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને જીપીસીબીના રિપોર્ટ બાદ આ અંગે નરોડા પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરશે. બિલકુલ જિગ્નેશ, આભાર આ સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ. તો સમ્રાટ નમકીનની આ ટેન્કર હોવાનું સામે આવ્યું છે, તેનું પ્રદૂષિત પાણી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાને લઈને તેના વિરુદ્ધ કાર્યવાહી કરાશે.